હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. તો સૌથી પહેલાં જોઈએ વ્યક્તિ વિશેષ. તો વ્યક્તિ વિશેષ છે રતુભાઈ અદાણી. તમે અહીંયા ફોટોમાં એમને જોઈ શકો છો, શ્રી રતુભાઈ અદાણી. તેમનો જન્મ 13 એપ્રિલ 1914 ભાણવડ ખાતે થયો હતો. ખાસ યાદ રાખજો ક્યાં જન્મ થયો હતો, ભાણવડ ખાતે થયો હતો. અને ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1914. આરજી હકુમત વખતે તેઓ આઝાદ જૂનાગઢ ફોજના સેનાપતિ હતા. આ બાબત પણ આપણે યાદ રાખવાની છે કે આરજી હકુમત વખતે આઝાદ જૂનાગઢ ફોજના સેનાપતિ કોણ હતા? તો રતુભાઈ અદાણી. 1948 સૌરાષ્ટ્ર બંધારણ સમિતિના પણ સભ્ય બન્યા હતા. જૂનાગઢમાં તેઓએ સર્વોદય આશ્રમની સ્થાપના કરી હતી. આ પણ પૂછી શકે છે કે જૂનાગઢમાં સર્વોદય આશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો રતુભાઈ અદાણી દ્વારા. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મંત્રીમંડળમાં તેઓએ સ્થાન પામ્યું હતું. તો આજના વ્યક્તિ વિશેષ જોયા રતુભાઈ અદાણી, કે જેમનો જન્મ ભાણવડ ખાતે, જૂનાગઢમાં સર્વોદય આશ્રમની સ્થાપના અને આઝાદ જૂનાગઢ ફોજના સેનાપતિ. આજનું દિન વિશેષ જોઈએ તો જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 રોજ અમૃતસરમાં જનરલ ડાયરના આદેશથી થયેલ હત્યાકાંડને 101 વર્ષ પૂર્ણ થયા છે. આ આપણા માટે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. આ ઘટનાના કારણે જ ભગતસિંહને ક્રાંતિકારી બનવાની પ્રેરણા પૂરી પડી હતી. આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું એના માટે બે તપાસ સમિતિ રચાઈ હતી. કઈ બે તપાસ સમિતિ રચાઈ હતી? તો કે અંગ્રેજોની જે સમિતિ રચાઈ હતી એ હન્ટર કમિશન તરીકે ઓળખાઈ. અંગ્રેજોએ જે તપાસ સમિતિ રચી હતી, અને INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા જે સમિતિ રચવામાં આવી, કે જેમાં ભારતીયોએ સ્થાન લીધું હતું, એ મદન મોહન માલવીયા સમિતિ તરીકે જાણીતી થઈ. તો આપણે બે સમિતિ ખાસ યાદ રાખશું કે નીચેનામાંથી કઈ સમિતિ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સંકળાયેલી છે. તો નીચેનામાંથી કઈ સમિતિ સંકળાયેલી છે? તો કે એક હન્ટર કમિશન અને બીજી મદન મોહન માલવીયા કમિશન અથવા તો સમિતિ. ઓકે, પછી આ ઘટના જે એકદમ દુઃખદ ઘટના બની, તો એના પછી ઇલકાબા પરત આપવાની ઘટના બની. રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું નાઇટહુડનું, ગાંધીજીએ કેસરે હિન્દનું, જમલાલ બજાજે રાય બહાદુરનું. તો આવા જેટલા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ હતા, એમણે પોતાનું જે એમને ઇલકાબા મળ્યા હતા એમણે બ્રિટિશ ગવર્મેન્ટને પરત કર્યા હતા. તો કોને કોને પરત કર્યા હતા? તો જોઈએ જાણીતા વ્યક્તિઓના નામમાં. તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા નાઇટહુડનો ખિતાબ પરત કરવામાં આવ્યો હતો. ગાંધીજી દ્વારા કેસરે હિંદનો ખિતાબ પરત કરવામાં આવ્યો હતો. અને જમનલાલ બજાજ દ્વારા રાયબહાદુરનો ખિતાબ પરત કરવામાં આવેલો હતો. પછી આ ઘટનાના કારણે જ દુઃખી થયેલા ઉધ્યમસિંહે 1940 લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ડાયરની હત્યા કરી વેર વાળ્યું હતું. એ પણ આપણે ખાસ યાદ રાખશું. ઓકે, બે ડાયર સંકળાયેલા હતા આની અંદર. એક ગોળીબાર કરનારા એક ડાયર અલગ હતા, અને એ સમયગાળાના તે જે તે વિસ્તારના લેફ્ટનન્ટ એક ડાયર અલગ હતા. તેમાંથી જે એક ડાયર છે, જનરલ ડાયર, એનું મૃત્યુ 1927 થયું હતું. નેચરલી જ થયું હતું મૃત્યુ, મેલેરિયાના કારણે. જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ડાયર હતા એને હત્યા કરી દેવામાં આવે છે. કોણ હત્યા કરે છે? તો ઉધ્યમસિંહ એમની હત્યા કરી દે છે. ઓકે, પછી ગુજરાતનો જલિયાવાલા કાંડ તરીકે શું જાણીતું છે? તો સાબરકાંઠામાં દઢવાઓનો હત્યાકાંડ થયો. તો આપણે સૌ જાણીએ છીએ દઢવાઓનો હત્યાકાંડ એ ગુજરાતના જલિયાવાલા બાગ તરીકે જાણીતો છે. ક્લિયર? તો દિન વિશેષમાં આપણે શું જોયું? જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 રોજ થયો હતો. વર્તમાનમાં તેને 101 વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાના કારણે ઇલકાબો પરત કરવાની ઘટના ચાલુ થઈ હતી, કે જેમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા નાઇટહુડનો, ગાંધીજી દ્વારા કેસરે હિંદનો અને જમનલાલ બજાજ દ્વારા રાયબહાદુરનો ખિતાબ પરત કરવામાં આવ્યો હતો. અને જે માઇકલ ડાયર હતા એની હત્યા કરી દેવામાં આવી હતી. કોણે હત્યા કરી હતી? તો ઉધ્યમસિંહે તેમની હત્યા કરી હતી. નેક્સ્ટ કરંટની ન્યૂઝ જોઈએ. ફિફા વર્લ્ડ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ ફિફા વર્લ્ડ રેન્કિંગ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન, એના દ્વારા ફિફા રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. આ ફિફાની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે આ ફિફાની સ્થાપના 1904 થઈ હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તેનું હેડક્વાર્ટર સ્વિઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. આ ફિફા વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ 3 ક્રમે કયા દેશો રહ્યા છે? તો પ્રથમ ક્રમે બેલ્જિયમ, બીજા ક્રમે ફ્રાન્સ અને ત્રીજા ક્રમે બ્રાઝિલ રહ્યું છે. એમાં આપણું ભારત 108મા ક્રમે છે, એ બાબત પણ આપણે યાદ રાખશું. ક્લિયર છે? તો તાજેતરમાં ફિફા વર્લ્ડ રેન્કિંગ જાહેર કરવામાં આવી, એમાં પ્રથમ 3 દેશોના નામ જણાવો. તો કયા થશે પ્રથમ 3 દેશો? બેલ્જિયમ, ફ્રાન્સ, બ્રાઝિલ. ભારતનો ક્રમ જણાવો. તો ભારતનો ક્રમ થશે 108. આ ફિફાનું પૂર્ણ નામ જણાવો. તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન. આ ફિફાની સ્થાપના તો 1904, અને તેનું હેડક્વાર્ટર તો સ્વિઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે. પછી જોઈએ મધુબન ગાજર. શું કામ છે મધુબન ગાજર, કેમ ચર્ચા માર્યું?
તો કે બાયોફર્ટિલાઇઝર ગાજરની જાત છે જેને મધુબન નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં તેને વિકસાવવામાં આવ્યું છે. જૂનાગઢના ખેડૂત વૈજ્ઞાનિક વલ્લભભાઈ મારવણિયા દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ વલ્લભભાઈ મારવણિયા એટલે એ જ કે તેમને ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને 2019માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા હતા. ક્લિયર છે? તો ખાસ યાદ રાખશું, તાજેતરમાં ગાજરની કઈ નવી જાત વિકસાવવામાં આવી છે? તો મધુબન નામની નવી જાત વિકસાવવામાં આવી છે. કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો જૂનાગઢના ખેડૂત વૈજ્ઞાનિક વલ્લભભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. આ વલ્લભભાઈને કયા સેનાથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ વલ્લભભાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, આરોગ્ય સેતુ IVRF સુવિધા. IVRF એટલે શું થશે? ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટફોન ન ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. ક્લિયર છે? ખાસ ધ્યાન રાખજો, આરોગ્ય સેતુ નામની એપ્લિકેશન કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પણ આ એપ્લિકેશન સ્માર્ટફોન જે મોબાઈલ હોય એની અંદર જનરલી યુઝ થઈ શકે છે, જે નોર્મલ મોબાઈલ્સ હોય છે એમાં યુઝ નથી થઈ શકતી. અને સામાન્ય લોકો જોડે સામાન્ય પરિસ્થિતિમાં નોર્મલ મોબાઈલ જોતા હોય છે. તો આના સોલ્યુશન માટે થઈને સરકારે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ લોન્ચ કરી છે. ટ્રાયલ બેઝ માટે તમિલનાડુમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ક્લિયર છે? આ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો આ ટેકનોલોજી IIT મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવી છે. ખાસ ધ્યાન રાખશું, આરોગ્ય સેતુ દ્વારા તાજેતરમાં IVRF સુવિધા લોન્ચ કરવામાં આવી છે. તો તેનું પૂર્ણ નામ જણાવો. તો તેનું પૂર્ણ નામ શું થશે? ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ. ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ ટ્રાયલ બેઝે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તમિલનાડુ ખાતે તેને ટ્રાયલ બેઝે શરૂ કરવામાં આવેલું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, સ્વચ્છતા એપ. તો સ્વચ્છતા એપનું નવું વર્ઝન આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ક્લિયર છે? ખાસ ધ્યાન રાખજો, તાજેતરમાં સ્વચ્છતા એપનું નવું વર્ઝન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 7 મુદ્દાઓ સમાવેશ કરવામાં આવ્યા છે. તો આના કારણે આવાસ અને શહેરી મંત્રાલયે થોડું ચર્ચા માર્યું છે. તો આપણે એના મંત્રી જાણી લઈએ. તો એના મંત્રી કોણ છે? આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના તો હરદીપસિંહ પુરી તેના મંત્રી છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, IMF એક્સટર્નલ એડવાઇઝરી ગ્રુપ. IMF એટલે શું થશે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. IMF એક્સટર્નલ એડવાઇઝરી ગ્રુપમાં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નિમણૂક કરવામાં આવી છે. તો આપણા માટે પણ આ બાબત ગર્વની કહી શકાય. તો ખાસ યાદ રાખવાનું છે, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેનું એડવાઇઝરી ગ્રુપ બનાવવામાં આવ્યું છે, એની અંદર RBIના પૂર્વ ગવર્નર એવા રઘુરામ રાજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. IMFની વાત કરીએ તો તેનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, કે જેની સ્થાપના થઈ છે 1945, જેનું વડુમથક આવેલું છે Washington DC, અને જેના વર્તમાન MD કોણ છે? તો ક્રિસ્ટિના જોર્જીના તેના વર્તમાન MD છે. અને ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે? તો ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ, કે જે મૂળ ભારતીય છે. તો ખાસ આપણે યાદ રાખશું, રઘુરામ રાજન જે ભારતીય છે એમને પણ સ્થાન મળ્યું છે, ગીતા ગોપીનાથ જે મૂળ ભારતીય છે એમને પણ ચીફ ઇકોનોમિસ્ટ તરીકે સ્થાન મળેલું છે. તો આપણા માટે ઘણી ગર્વની બાબત કહી શકાય, કેમ કે જે ઇન્ટરનેશનલ લેવલની સંસ્થાઓ છે એની અંદર આપણા ભારતીયો આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સોરી, ભારતનું પ્રતિનિધિત્વ તો ના કહી શકાય, પરંતુ ભારતીયો છે એવું કહી શકાય. તો ખાસ ધ્યાન રાખશું, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેના દ્વારા એક્સટર્નલ એડવાઇઝરી ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે, એમાં રઘુરામ રાજનનો સમાવેશ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, ફોર્બ્સ દ્વારા વર્લ્ડ્સના બિલિયનિયર્સની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ક્લિયર છે? ખાસ યાદ રાખશું. ઓકે, તો એની અંદર શું છે? તો કે પ્રથમ ક્રમે કાયલી જેનર છે, એ જ પ્રમાણે દ્વિતીય અને તૃતીય ક્રમ આપણે ખાસ ધ્યાન રાખશું. ફોર્બ્સ બિઝનેસ મેગેઝિન દ્વારા જેની શરૂઆત 1970 કરવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ છીએ, યુક્તિ પોર્ટલ. યુક્તિ પોર્ટલનું ફૂલ ફોર્મ શું છે? તો યુક્તિ પોર્ટલનું પૂર્ણ નામ છે યંગ ઇન્ડિયા કોમ્બેન્ટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, એનું પૂર્ણ નામ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તે શરૂ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ શું છે? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પ્રયત્નો અને પહેલ પર નજર રાખવા અને રેકોર્ડ કરવાનો તેનો મુખ્ય હેતુ છે. ખાસ ધ્યાન રાખશું કે તાજેતરમાં યુક્તિ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં યુક્તિ પોર્ટલ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો રમેશ પોખરિયાલ એ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના શું છે? કેબિનેટ કક્ષાના મંત્રી છે. ખાસ યાદ રાખશું, યુક્તિ પોર્ટલ તો માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, કોરોના ટ્રેકિંગ ટૂલ. તો ગૂગલ પ્લસ એપલ આ બંને દ્વારા બનાવવામાં આવ્યું છે. ખાસ યાદ રાખશું, બંને કંપની ગૂગલ અને એપલ દ્વારા કોરોના ટ્રેકિંગ ટૂલ બનાવવામાં આવ્યું છે. તમામ સ્માર્ટફોનમાં તેને ઇન્સ્ટોલ કરવા માટે સમજૂતી કરવામાં આવી છે. ખાસ ધ્યાન રાખશું, કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ગૂગલ અને એપલ દ્વારા કોરોના ટ્રેકિંગ ટૂલ શરૂ કરવામાં આવેલ છે.
નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો તાજેતરમાં કેકટાઉ જ્વાળામુખી જે ઇન્ડોનેશિયામાં આવેલો છે એ થોડો ચર્ચામાં રહ્યો છે. સૌથી મોટો અને લાંબો વિસ્ફોટ થયો છે, 500 કિલોમીટર ઊંચો, વિચારો તમે. સૌથી મોટો અને લાંબો વિસ્ફોટ તાજેતરમાં થયો છે કેકટાઉ જ્વાળામુખી જે ઇન્ડોનેશિયા ખાતે આવેલું છે. તો ઇન્ડોનેશિયા થોડું ચર્ચામાં રહ્યું છે. તો ઇન્ડોનેશિયાની રાજધાની શું આવશે? જકાર્તા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? તો જોકો વિડોડો. અને ઇન્ડોનેશિયાનું ચલણ શું છે? તો ઇન્ડોનેશિયન રૂપિયો ઇન્ડોનેશિયાનું શું છે? ચલણ છે. ઓકે, થોડા વન લાઇનર આજ તમારા માટે રાખ્યા છે. થોડી બાબતો જોઈએ તો તાજેતરમાં અવસાન પામેલા બીસી રોય એવોર્ડ મેળવનાર ડર્મેટોલોજિસ્ટ કોણ હતા? તો ભાનુચંદ્ર વર્મા. સેનેટરી ટનલ ધરાવતું દેશનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું છે? તો કાલુપુર. ક્લિયર છે. તાજેતરમાં શાંતિ હીરાચંદ ચાવલા થોડા ચર્ચામાં રહ્યા છે, તો એ કોણ છે? તો ભારતીય શાસ્ત્રીય ગાયક છે. અને માસ્ક પહેરવાનું ફરજિયાત કરનાર ગુજરાતનું પ્રથમ તો અમદાવાદ આવશે. અને સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય તો કયું આવશે? ઓડિશા આવશે. ક્લિયર છે મિત્રો? તો આ હતું આજનું કરંટ અફેર. જો કરંટ અફેર ગમ્યું હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવી શકશો. તો મળશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.